डबल मर्डर केस ने लईने અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ડબલ મર્ડર કેસ સામે આવ્યો હતો કે જે કેસમાં હવે પોલીસને મહત્વની મોટી સફળતા હાથ લાગી છે। પોલીસે આ કેસના બે આરોપીને ઝડપી લીધા છે અને આ બંને આરોપી મૂળ ઝારખંડના રહેવાસી હોવાની વાત સામે આવી રહી છે। લોટના ઈરાદે તેઓએ હત્યા કરી હોવાની કબૂલાત તેઓએ પોલીસ સમક્ષ કરી છે। આ બંને આરોપી કે જેઓ આ ડબલ મર્ડર કેસમાં આરોપી હતા અને તેઓએ લૂંટના ઈરાદે હત્યા કરી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે। ત્યારે ઘાટલોડિયામાં જે ડબલ મર્ડર કેસ સામે આવ્યો હતો તેને લઈને પોલીસને મહત્વની સફળતા હાથ લાગી છે અને આ ડબલ મર્ડર કેસમાં સામેલ બે આરોપીને પોલીસે ઝડપી લીધા છે। આ બંને આરોપી મૂળ ઝારખંડના છે અને તેઓએ પોલીસ સમક્ષ નિવેદન આપતા કબૂલાત પણ કરી છે કે લૂંટના ઈરાદે તેઓએ આ હત્યાને અંજામ આપ્યો હતો। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની ઘટના કે જ્યાં ડબલ મર્ડર થયું હતું અને આ ડબલ મર્ડરને લઈને સ્થાનિકોમાં પણ પોલીસની જે કાર્યવાહી છે તેને લઈને રોષ વ્યાપી ગયો હતો, પરંતુ પોલીસે બે આરોપીને ઝડપી લેતા પોલીસને મહત્વની સફળતા હાથ લાગી। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા ભાવેશ રાજપૂત। ભાવેશ, ઘાટલોડિયાના ડબલ મર્ડર કેસમાં પોલીસને સફળતા અને બે આરોપી ઝડપાયા? જાગૃતિ, વાત કરીએ તો જે પ્રકારે ગત અઠવાડિયે આ સમગ્ર ઘટના સામે આવી હતી, સાંજના 8 વાગ્યાની આસપાસ જે પ્રકારે અજાણ્યા ઈસમો એક વૃદ્ધ દંપતીના ઘરમાં પ્રવેશે છે અને ઘરમાં રહેલ બંને દંપતીને ગળામાં છરાના ઘા મારીને ઈજાઓ પામીને ભાગી જાય છે। મહત્વનું છે કે આ ઘટનામાં બંને દંપતીઓના મોત નિપજતા અમદાવાદના ઘાટલોડિયા પોલીસ સાથોસાથ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામે લાગી હતી, ત્યારે 6 દિવસની મહેનત બાદ અંતે આ સમગ્ર મામલે હત્યા કરનારા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। બંને આરોપીઓ ઝારખંડના રહેવાસી હોવાનું ખુલ્યું છે અને આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોડી રાત્રે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું અને હવે FSL અને ફિંગરપ્રિન્ટના પુરાવાની ક્રાઇમ બ્રાન્ચ રાહ જોઈ રહ્યું છે, ત્યારે આ સમગ્ર મામલે હાલ તો આરોપી ઝડપાતા સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો છે। આભાર ભાવેશ તમામ જાણકારી બદલ। તો અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ગત સપ્તાહે ડબલ મર્ડર કેસ બન્યો હતો અને તેમાં નાસ્તા ફરતા બંને આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે કે જેઓ મૂળ ઝારખંડના અને તેઓએ લૂંટના ઈરાદે હત્યા કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત પણ કરી છે। આ સમગ્ર મામલે વધુ જાણકારી માટે ન્યૂઝ રૂમ થી જોડાઈ ચુક્યા છે સંવાદદાતા અરુણ। અરુણ, જે પ્રકારની વિગતો સામે આવી રહી છે, ગત સપ્તાહે ઘાટલોડિયામાં ડબલ મર્ડર કેસ અને બે આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા હાથ લાગી છે? જાગૃતિ, દીપાવલી પર્વનો પ્રારંભ ને એ દિવસ હતો તારીખ 2 નવેમ્બર અને વિસ્તાર હતો અમદાવાદના ઘાટલોડિયા વિસ્તાર પારસમણી સોસાયટી, જે રીતે કહી શકાય કે હાઈ પ્રોફાઇલ કેસ બન્યો અને ધનતેરસના પવિત્ર પર્વે ધન લૂંટી જવાની લાલસાથી આ રીતે લૂંટ ચલાવી વૃદ્ધ દંપતી કે ન માત્ર આરોપીઓ દ્વારા લૂંટ ચલાવવામાં આવી પરંતુ બંને વૃદ્ધોની એટલે કે વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હોવાનો બનાવ બન્યો છે। મહત્વપૂર્ણ રીતે આ બનાવ બાદ પોલીસે જે રીતે તપાસ કરી તેમાં બહુ ખૂબ લાંબો સમય લાગ્યો અને અત્યારે જે અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે તે મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ વૃદ્ધ દંપતીની લૂંટ સાથેની હત્યા કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। મહત્વપૂર્ણ રીતે જોઈએ તો ઝારખંડ ખાતેથી આ બે આરોપીઓને પકડીને આ સંદર્ભે અત્યારે તેઓની જે પૂછપરછ થઈ છે તે માત્ર ને માત્ર ઝારખંડ ખાતે આરોપીઓની પૂછપરછ થઈ રહી છે અને ટૂંક જ સમયમાં આ આરોપીઓને અમદાવાદ ખાતે પણ લાવવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે જે રીતે આરોપીઓએ લૂંટ સાથે ત્યારબાદ હત્યા જે રીતે વૃદ્ધિની કરી છે તે અનેક પ્રશ્નો ઉપજાવે છે। માત્ર ને માત્ર ₹500 લેવાના ઈરાદાથી શું કોઈ વૃદ્ધ દંપતીની હત્યા કરી શકે? બીજો સૌથી મહત્વનો વિષય, જે ઘરમાં એટલે કે પારસમણી સોસાયટીમાં આ વૃદ્ધ દંપતી માત્ર એકલું રહેતું હતું અને ત્યાં જે હત્યા કરવા લૂંટ સાથેની હત્યા કરવામાં આવી ત્યારે જે એકલા હતા તદઉપરાંત તેમના ઘરમાં અન્ય પણ રોકડ રકમો મોટા પ્રમાણમાં ત્યાં હતી, તે સંદર્ભમાં આ જે આરોપીઓએ લૂંટ ચલાવી છે તેમાં કોઈ પણ રકમને હાથ લગાવ્યો નથી, તો તેમનો આ સમગ્ર રીતે લૂંટ સાથે હત્યા કરવા પાછળનો હેતુ કયો હશે તે એક સૌથી મોટો પ્રશ્ન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને હાલ આ તબક્કે સતાવી રહી છે। ત્યારે સૌથી મહત્વનું વિગત એ હાથમાં આવશે કે અત્યારે જે રીતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ એક સપ્તાહ પછી પણ
પણ આ ભેદ ઉકેલવા માટે ચોક્કસ રીતે સફળતા હાંસલ કરી છે તેમ કહી શકાય, પરંતુ હવે પછી આ જે પ્રશ્નો ઉદ્ભવ્યા છે તેનો જવાબ આરોપીઓ દ્વારા હવે પૂછપરછમાં શું વિગત બહાર આવવામાં આવશે। સૌથી મહત્વપૂર્ણ રીતે ઝારખંડથી આ બંને પકડાયેલા આરોપીઓને અત્યારે અમદાવાદ ઘાટલોડિયા ટૂંક જ સમયમાં લાવવામાં આવશે અને ત્યારબાદ તેઓના જો સત્ય જણાશે ને આગળ જો વધુ વિગત મેળવવાની રહેશે। આરોપીઓ પૂરતો સહકાર પોલીસ તંત્રને નહીં આપે તો ચોક્કસ રીતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓના રિમાન્ડ માટેની માગણી કરશે ને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ત્યારે સમગ્રતા રીતે વૃદ્ધની લૂંટ સાથેની હત્યા પછી હવે કયો ભેદ ખુલશે તે જોવાનું રહેશે, પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને હાલ તબક્કે કહી શકાય કે એક મોટી સફળતા હાંસલ થઈ છે અને એક અઠવાડિયા પછી આ બંને આરોપીઓ ઝારખંડથી પકડાયા છે ત્યારે હવે પછી તેઓની પૂછપરછમાં શું વિગત બહાર આપવામાં આવશે તેની પર સૌની નજર રહેશે। જાગૃતિ, આભાર અરુણ આ તમામ વિગત માટે। તો ઘાટલોડિયા વિસ્તારમાં જે પ્રકારે ડબલ મર્ડર થયું હતું અને લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હોવાની વિગતો હાલ તો આરોપી દ્વારા કબૂલાત કરવામાં આવી છે। આરોપી મૂળ ઝારખંડના, પરંતુ તેઓએ કોઈ પણ પ્રકારની અહીં રકમને હાથ લગાવ્યો ન હોવાને કારણે પણ કેટલાક સવાલ અહીં ઉભા થઈ રહ્યા છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહત્વની સફળતા હાથ લાગતા બંને આરોપીનો કબજો મેળવીને તેઓને હવે રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે।